મોહનથાળ ખાવો છે, આવી ભાવના થશે તો તરત મકોડો થઈ જવાના, ઇમિજિએટ. આત્મતત્વનું વિજ્ઞાન છે આર્યુએ. જેમ દિવસે વિચાર કરો રાજા થઈ જાઉં રાજા થઈ જાઉં, તો રાજે વિચારના જોરે રાજા થઈ જાઓ છો. અને મુક્તિ શું છે? મુક્તિમાં શંકરભાઈ એક એવી દશા જ્યાં વૃત્તિ ઉત્થાન જ પામે નહીં, વૃત્તિ બીજા આકારે થાય જ નહીં, વૃત્તિ જે આકારે થશે બા એ જ આવતો જન્મ છે. મહારાજની વૃત્તિ હરણાકાર થઈ છે. આ શા માટે છેક સુધી ભાગવત સા બળવાનું બા? આવા રાજા છે આત્મજ્ઞાનની અંતિમ અવસ્થાએ આવ્યા છે તો એ વૃત્તિ છેલ્લી ઘડીએ આ આકાર થઈ ગઈ છે. આપણે તો દહીં ભાતના કોળીઓ ખાનારા, છેલ્લી ઘડીએ કઈ આકાર વૃત્તિ થાય? ટોપી આકાર થઈ જાય, થાળી આકાર થઈ જાય, આવું થઈ જાય. ગમે તે આપણે રોજ જે આકારે કરતા હોય તે થાય. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે. પણ આપણે તો જગદાકાર વૃત્તિ કરવાની આદત નાખી છે, આ તો સામાન્ય નથી ભરતજી. તો આપણી તો વૃત્તિ હજુ કેટલા આકારે થાય છે, અને જે જે આકારે થશે યમ યમ સ્મરણ ભાવ ત્યજી અંતે કલેવરમ. હે અર્જુન, જે જે ભાવોનું સ્મરણ કરતા જીવ કલેવર છોડે છે તે તે ભાવના આકૃતિને તે પ્રાપ્ત થઈ જાય છે. તો ભગવાન મુક્ત કેવી રીતે થશે? સાતમા અધ્યાયમાં ભગવાન કહી રહ્યા છે. ભગવાન વાચ અંતકાલે ચ મામેવમ સ્મરણ મુક્ત્વા કલેવરમ યત પ્રયાતિ સમદભાવ નાસ્તુ યાસ્ત્રસ્ત સંશયા. અંતકાળે જે મુજ અવિનાશી ભાવનું સ્મરણ કરતા કલેવર છોડે છે, હે અર્જુન, એ મને પ્રાપ્ત થઈ જાય છે. બીજી કોઈ આકાર વૃત્તિ ના થવી આજ મુક્તિ છે. તો કે આપણો આગળનો જન્મ મુક્તિ થશે કે જન્મ થશે, આજ સુઈ જતી વખત જોઈ લેજો કેટલા બધા વિચારો આવે છે. તો રોજ સુઈ જઈએ એવું જ મૃત્યુ છે બા. અને સુઈ જતી વખત કેટલા બધા વિચારો આવે છે, મરતી વખતે એમાંનો એકાદો આવશે. અને છેલ્લી ઘડી હરણના બચ્ચામાં જીવ રહી જતા હરણ થયા છે, પણ તોય કરેલું જ્ઞાન અને ભક્તિ નષ્ટ થતી નથી. ચિત્તમાં તો હજુ એ સ્થિતિ છે, પૂર્વ જન્મ યાદ છે, યાદ રહી શકે છે, ઘણાને રહી શકે છે. પૂર્વ જન્મ યાદ છે અને વિચાર કરે છે, પૂર્વે અહમ પૂર્વો ભરત નામો રાજા, હા હું ભરત નામનો અજનાભ ખંડનો રાજા હતો અને આ મારી દશા થઈ હરણના બચ્ચામાં મોહ થઈ જતા પોતાના હરણના શરીરનું પ્રારબ્ધ ક્ષય કરવાને માટે આટલા ગંડકીના પ્રવાહમાં ઊભા રહી ગયા છે. પાણીએ છોડી દીધું અને ઘાસ પણ છોડી દીધું છે. ત્રણ દિવસ સુધી ગંડકીના પ્રવાહમાં ઊભા રહી જઈને હરણના શરીરનો પ્રારબ્ધ ક્ષય કર્યો છે. અને ત્રીજા જન્મે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો છે, પણ જન્મથી આત્માનું જ્ઞાન છે. હા, એવું બની શકે છે. આત્મજ્ઞાન થયા પછી પણ કેટલાક પ્રતિબંધોને લઈને જન્મ થતો હોય છે. ઈશ્વર ઈચ્છા પ્રતિબંધ, પ્રારબ્ધ પ્રતિબંધ, આવા કેટલાય પ્રારબ્ધ, વાસના, કોઈ ક્ષણિક આમ રહી ગયેલી, આમ ઉગુગુ થઈ ગયેલી વાસના, જેને બીજય ના કહેવાય અને ઉગ્યો ના કહેવાય એવી વાસના એકાદો જન્મ આવો જોવા મળે છે. અને જેટલા પણ અહીંયા ચમત્કારો દેખાય છે એ બધાય તેવા યોગભ્રષ્ટ આત્માઓના જન્મ છે. ગીતામાં ભગવાન કહે છે, સુચિનામ શ્રીમંતાનામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે અથવા યોગીનામ કુલે ભવતી ધીમતામ. આ બે જન્મોને દુર્લભ માનવામાં આવ્યા. કોઈ એવા સુચિ અને શ્રીમંતોના ઘેર એવો યોગભ્રષ્ટ જન્મીને છતો થાય છે, અને કાં તો એવા બ્રહ્મનિષ્ઠ પુરુષોના ઘેર યોગીઓના ઘેર જ પુત્ર રૂપે જન્મે છે.
આ બે જન્મોને જગતમાં દુર્લભ માનવામાં આવ્યા છે અને જડ ભરત બ્રાહ્મણના ત્યાં જન્મ્યા છે. જન્મજાત બ્રહ્મ જ્ઞાન છે, પણ વિચાર કરે છે કે ભરત રાજાના ખોડિયામાં જો મારી વાસના હરણના બચ્ચામાં રહી જવાની હોય તો આ જન્મમાં મારે કોઈની સાથે વાત કરવી નથી, બોલવું જ નથી. બહુ સમજતા હોવા છતાં પણ જડ જેવું આચરણ કરે છે. ધીરે ધીરે મોટા થયા છે, ખાવા બેસે તો પણ કોઈ રોકે નહીં ત્યાં સુધી ખા ખા કરે છે, કોઈ આપે નહીં ત્યાં સુધી માગતા નથી. માતા પિતા તો મરી ગયા છે, ભાભીઓના પનારે પડ્યા છે, અને બધાએ ભાઈઓએ નક્કી કર્યું છે કે આને ભણવાનું તો ચડ્યું નહીં, પરણાવો નથી અને પરણાયા નથી, અને ખેતરમાં કામ કરવા મોકલે છે એ પરીક્ષિત, પણ કીધું હોય તેનું ઊંધું કામ કરે છે. જે કીધું હોય એના કરતાં ઊંધું કામ કરે, ખાડા ખોદવાનું કહે તો બીજું કંઈક કરીને આવે, બીજું કંઈક કહે તો ખાડા ખોદીને આવે. અને બધી ભાભીઓ ભાઈઓને ચડાયા, અને નકામો માણસ સંસારમાં કંઈ કામનો નથી, અને નકામો થાય તેનો ત્યાગ થઈ જાય છે, અને ભાઈઓએ તેમને જડ ભરતને પાગલ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. અને મુનિને તો જોઈતું જ તું, નામ જડ ભરત પડ્યું છે. પણ જ્ઞાનની જે પંચમ ભૂમિકા છે એ અસંશક્તિ અને પદાર્થ ભાવની ભૂમિકામાં સતત મસ્ત રહેનારા, જેમ સૂકા પાંદડાને પવન જે બાજુ લઈ જાય ઉડે, એ જ રીતે પ્રારબ્ધનો ક્ષય પરતા બ્રહ્મ જ્ઞાન અને આત્મ જ્ઞાનના પ્રભાવ વડે તેમની દેહાત્મ બુદ્ધિ અને અવિદ્યાના કાર્યરૂપ આ અંતિમ શરીરનો ભાસ નિવૃત્ત થઈ ગયો છે તેવા જડ ભરત ઉન્મત્ત થઈને જંગલમાં વિચરણ કરતા, નકામા થઈ જાય તો હાલ કાઢી મેળશે, કામના હશો ત્યાં સુધી બધા કહેશે બાબા કરે. અને જડ ભરતને તો આ જોઈતું તું, જંગલમાં ઉન્મત્ત થઈને મદોન્મત્ત બીજી કોઈ ચિંતા ન હોવાના કારણે શરીર રુષ્ટ પુષ્ટ અને માશલ હતું, અને તેવા રુષ્ટ પુષ્ટ અને માશલ શરીરથી એક વડના ઝાડ નીચે આરામ ફરમાઈ રહ્યા હતા. તે જ વખતે હે પરીક્ષિત રાજા, સિંધ સૌવીર દેશનો રાજા રહુગણ, કેટલાક સૈનિકો રસાલાઓ અને કેટલાક પાલખી ઉછકનારા કહારોને પાલખી જોતરીને પોતે પાલખીમાં બેઠો છે અને એ જ જગ્યાએથી જઈ રહ્યો છે કપિલ મુનિના દર્શન કરવાને માટે, બ્રહ્મ વિદ્યા લેવા જઈ રહ્યો છે. અને આ જ જંગલમાં આવતા એના ચાર જે પાલખી ઉખાડનારા કહારો હતા એમાં એક કહાર બીમાર પડ્યો છે, અને રાજાનું ફરમાન છૂટ્યું છે, સૈનિકોને કીધું છે આજુબાજુમાં જે હોય એને લેતા આવો કહાર તરીકે જોડી દો. સૈનિકો બધા ગયા છે અને રુષ્ટ પુષ્ટ માશલ કાયા અને મેલું વસ્ત્ર મેલી જનોઈ, પણ ચમકતી આંખો અને બ્રહ્મ વિદ્યાનું જગારા મારતું બ્રહ્મચર્યનું તેજ લલાટ ઉપર હતું, પણ તોય સૈનિકો પોતાની અલ્પમતિથી એને ઓળખી શક્યા નહીં. જેમ રખ્યાના નીચે અંગારો દબાઈ જાય છે એ જ રીતે બાહ્ય વેશ અને પરિવેશને લઈને પોતાની બ્રહ્મ વિદ્યા અને પોતાના પ્રભાવને ઢાંકીને ફરતા તે જડ ભરતને આઈને ભાલો બતાવ્યો છે, ઊભો થઈ જાય. પણ જેની દેહાત્મ બુદ્ધિ નિવૃત્ત થઈ છે એવા જેમ એવા વ્યક્તિઓ તો આ અંતિમ શેષ પ્રારબ્ધ પાંચમી ભૂમિકામાં આ જ રીતે વિતાવતા હોય છે, પર ઈચ્છા પ્રારબ્ધથી ઊભો થઈ જાય અને ઊભા થઈ જાય, ચાલવા માંડ ચાલવા માંડ્યા, આયા પાલખી ઉઠાઈ લે પાલખી ઉઠાઈ લીધી. પણ હે પરીક્ષિત રાજા, ચારે જણા પાલખી ઉઠાવે પણ અનંત જન્મોનો અંતઃકરણ તો અધ્યાસ નિવૃત્ત થયો છે, પણ તોય અંતઃકરણમાં દયા આદિના સંસ્કારો તો હતા જ. જ્ઞાનીને અંતઃકરણ અધ્યાસ નિવૃત્ત થાય છે શંકરભાઈ, પણ તોય અંતઃકરણ તો એના પડેલા સંસ્કાર પ્રમાણે ચેષ્ટા કરતું બીજાને દેખાય છે એને નહીં, તો દયા આદિના સંસ્કારો તો હતા જ. માટે કરીને જે કીડી મકોડા આવતા હતા એને કૂદાવા માટે પોતે કૂદે છે, અને કૂદે વખતે પાલખી હલે છે, અને માથામાં રાજા રઘુગણને રાગ્યું છે, અરે મૂર્ખ, આ ચારમાંથી કોણ છે જેને પોતાનું જીવન વાલું નથી. ત્રણે જણા ફફડીને બોલ્યા છે કે મહારાજ અમારો વાંક નથી, પણ આ નવો આવ્યો છે તેને ચાલવાનો અભ્યાસ નથી, પોતાનો પડછા પડદો હટાવીને જોયું છે, અરે
દેખાવમાં તો હટ્ટો કટ્ટો લાગે છે, શરીરમાં ચરબી તો માતી એ નથી. શું તને ચાલવાનો અભ્યાસ નથી કે આ ઉપાડવાનો અભ્યાસ નથી? કે તને શું એ જ્ઞાન નથી હું કોણ છું? હું સિંધ સવીર દેશનો મહારાજ રહુગણ છું અને આ સમુદ્ર પર્યંત પૃથ્વી મારી છે એનો એકમાત્ર શાસક હું છું. તને ખબર નથી રાજકુળ અને રાજાઓના અપમાનનું શું ફળ હોઈ શકે છે. મૂર્ખ, હવે ભૂલ આવશે તો માથું કલમ કરી લઈશ. પણ હે પરીક્ષિત રાજા, જાણે શબ્દો અથડાઈને પાછા ફળ્યા હોય અને કોઈ અસર જ ના થઈ હોય તેવા જળ ભરત પોતાની બ્રહ્મ દશામાં જાગેલા હતા, વરી પાછો મકોડો આવ્યો અને કૂદ્યા અને એકદમ ક્રોધના આવેશમાં આવેલો તે રહુગણ રાજા, તારું માથું કાપી લઈશ મૂર્ખ, તું તારા મનમાં સમજે છે? તું જાણી જોઈ ન કરતો હોય અથવા તો તને બોધ ના હોય, આ બંને સંજોગોમાં એકમાત્ર મૃત્યુદંડ તને થશે. રાજકુમારોની મર્યાદા રાખતા શીખ, રાજકુમારોની સેવા કરીને માગી લે જે માગવું હોય અને અપમાન કરીને સીધો યમલોક સીધાવી જઈશ. શું તને મરવાનો બીક નથી? અને હે પરીક્ષિત રાજા, આખા જીવનમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી તેવા જડ ભરત સહેજ હસ્યા છે. અરે રાજન, ભાર નામની કોઈ વસ્તુ છે તો તે ઉપાડનાર માટે છે, હું ઉપાડનાર નથી. રસ્તો નામની કોઈ વસ્તુ છે તો એ ચાલનાર માટે છે, હું ચાલનાર પણ નથી. અને તે મને જાડો કયો તો સ્થૂળતા, કૃષ્ણતા, ભૂખ, તરસ, નિદ્રા, કલહ, ઈચ્છા, ભય, ક્રોધ, કામ, આ બધાય બારે વિકારો આ સ્થૂળ શરીરને લાગે છે. મુજ ચૈતન્ય આત્મામાં આ બધાનો સદંતર અભાવ છે. અને તે મને મરવાની વાત કરી છે તો મરવું એ તો પૃથ્વી તત્વમાં નિયમિતપણે જોવામાં આવે છે. આ પથ્થરના ટુકડામાં, પૃથ્વીના વિકારમાં અને આ શરીરમાં શું ફરક છે? આ પંચભૂતોના વિકાર રૂપ શરીરમાં મારી આત્મબુદ્ધિ નથી, માટે મરવા અને જન્મવાના ધર્મો પણ મને નથી લાગતા. રાજન, અને સાંભળ, એક બ્રહ્મમાં બેપણાની સ્થિતિ જ નથી, એક અખંડ બ્રહ્મમાં બેપણું કેવળ ભાસે છે. બેપણાની સ્થિતિ છે જ નહીં, એક બ્રહ્મમાં બે છે જ નહીં, તોય તારી બુદ્ધિમાં બેપણાનો ભ્રમ છે. હું રાજા છું અને આ મારી પ્રજા છે એ તારી બુદ્ધિમાં પાડેલો ભેદ, ભ્રમ અને અવકાશ છે. આ એક જ બ્રહ્મમાં આવા બે ભેદ સંભવી શકતા નથી, તોય તે તારી બુદ્ધિમાં એવો ભ્રમ સેવી રાખ્યો હોય કે હું રાજા છું ને આ પ્રજા છે. તો સાંભળ રાજન, હું તારી શું સેવા કરું તે મને કહે. જો તું આ ભ્રમણે આધીન જ થયો હોય ભ્રમણાના, કે હું રાજા છું ને આ પ્રજા છે, એક બ્રહ્મમાં આવી કોઈ વ્યવસ્થા છે જ નહીં, તોય તારી બુદ્ધિ અજ્ઞાનથી આવૃત થઈને રાજાપણાના અભિમાનમાં ચકચુર હોય તો મને કહે તારી હું શું સેવા કરું. અને હે પરીક્ષિત રાજા, જ્યાં આત્મજ્ઞાનના રણકાયુક્ત વચનો સાંભળ્યા છે, ઠડાક કરતો પાલખીમાંથી નીચે કૂદ્યો છે અને જડ ભરતના પગ પકડી લીધા છે. અરે રાજન, અરે મહાત્મન, જેમ રખિયાના નીચે અંગારો દબાયેલો રહે તે રીતે આપના ઉન્મત અને જડ જેવા વિશે વિચરણ કરતા આપ પોતાના મહિમા અને પ્રભાવને છુપાવી રાખનારા તમે કોણ છો? તમારો પરિચય આપો. શું તમે ગુરુદત્ત છો, શિવ છો, કે જેની પાસે હું જ્ઞાન લેવા જઈ રહ્યો છું તે ભગવાન સ્વયં કપિલ છો? મને આપનો પરિચય કરાવો, તમે કોણ છો? જે બ્રહ્મ સ્વરૂપ હોય છે બા, એને આપણે આપણા થૂપથી જોતા હોય છે, તો બ્રહ્મ જ હોય છે. એકદમ મંદ મંદ હસવાને લાગ્યા છે. પોતાના આ દેહના આ અંતિમ શરીરનું અવિદ્યાનું કાર્ય પણ જેમની બુદ્ધિમાંથી નિવૃત્ત થયું છે અને એવા બ્રહ્મ સ્વભાવમાં જાગેલા જડ ભરત
મહારાજ મને આપનો પરિચય કરાવો, તમે કોણ છો? નથી તો હું ક્ષત્રિયાણીની કુખેથી જન્મ્યો છું, સૌવીર દેશનો રાજા છું. નથી તો હું શિવજીના ત્રિશૂળથી ડરતો, નથી તો ચક્રપાણીના ચક્રથી ડરતો, નથી તો યમરાજથી પણ ભય પામતો, પણ હું ડરું છું તો તમારા જેવા કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષના અપમાન દ્વારા, અપમાનથી જન્મેલા ક્રોધ અને મન્યુથી ડરું છું. ક્યાંક મારાથી આપના જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષનું અપમાન ના થઈ જાય, ભગવાન તમે મને તમારો પરિચય આપો. અને હે પરીક્ષિત રાજા, આત્મજ્ઞાનના રણકાવાળો અવાજ સાંભળીને રઘુગણ રાજાનું હૃદય, આત્મજ્ઞાનનો એક રણકો હોય છે, ભાષા ના જાણતો હોય તે પણ સ્થિર થઈ જાય, આત્મજ્ઞાનનો એક રણકો છે. અને બિલકુલ ક્ષત્રિયના ભીષણ સ્વભાવ વાળો હતો, રજોગુણથી આચ્છાદિત ઈચ્છા અને ક્રિયાના બાહુલ્ય વાળો, એ પણ શાંત થઈને બેસી ગયો ચરણમાં. અને એને રઘુગણ રાજાને કહી રહ્યા છે જડભરત, અરે રાજન, વાતો તો તમે પંડિત જેવી કરો છો, પણ બુદ્ધિ તમારી અજ્ઞાન વડે ઢંકાયેલી છે. રાજન, તમે બીજાને મારવા વાળા કોણ છો? તમે જીવાડવા વાળાને જાણી જાઓ તો હું બીજાને મારી શકું છું, એ ભ્રમ તમારી બુદ્ધિમાંથી જતો રહેશે. એક ચૈતન્ય બ્રહ્મ સિવાય એ બીજા કશાયનું અસ્તિત્વ નથી. રાજન, તમે મને મારી નાખવાની વાત કરી છે, પણ આ મરવું, તમે જેને મરવું કહો છો, એ તો આ પૃથ્વી પાંચ તત્વોના વિકારોવાળા પદાર્થોમાં નિયમિતપણે જોવામાં આવે છે. આ પથ્થર પૃથ્વીનો વિકાર છે, અને આ શરીર પણ પૃથ્વીનો વિકાર છે, અને આ લાકડી, આ પાલખી ઉપાડી છે, એ પણ પૃથ્વી તત્વનો વિકાર છે, અને એમાં બેઠેલું આ તમારું શરીર રઘુગણ રાજાના નામે એ પણ પૃથ્વી તત્વનો વિકાર છે. એમાં તમે પોતે અહમ બુદ્ધિ કરીને અમને મારી નાખવાની વાત કરો છો. તમે તમારા સ્વરૂપના અજ્ઞાનમાં પોતાને પણ કંઈક માની રહ્યા છો અને મને પણ કંઈક માની રહ્યા છો. એક જ ચૈતન્ય આત્મા સત્તા સ્વરૂપે અહીંયા પ્રવર્તી રહ્યો છે. જેમ આકાશમાં વાદળા આવે છે અને જાય છે, એમ એક જ ચૈતન્યમાં આવા પ્રકૃતિના વિકારો આવતા જતા દેખાય છે. પણ તમે આને સત્ય સમજીને અજ્ઞાનના તેવા દરિયામાં ડૂબકા ખાઈ રહ્યા છો રાજન, જે બીજાને મારવાની વાત કરો છો. સાંભળો રાજન, એક જ તત્વ અહીંયા વિદ્યમાન છે. જેમ આકાશમાં નીલવર્ણ પ્રતીત થાય છે, એમ એ શુદ્ધ બ્રહ્મમાં જ માયાનું કલ્પેલું આ જગત પ્રતીત થાય છે. તમારી દેહની અહંતા અને આ દેખાતા પ્રપંચ પ્રત્યેની સત્ય બુદ્ધિથી તમે જન્મ મરણ ભોગવી રહ્યા છો રાજન. તમે મને ચાલનાર કહ્યો છે, પણ એવી કોઈ ક્રિયાના આરોપમાં હું આવ્યો નથી. ચાલવું અને ચાલવાપણાનો અહમ મને નથી. તમે મને ઉપાડનાર કહ્યો છે, પણ ઉપાડવું અને ઉપાડવાનો અહમ પણ મને નથી. તમે મને અટ્ટો કટ્ટો કહ્યો છે, પણ અટ્ટું કટ્ટું સુષ્ટ સ્થૂળ, આ શરીર સ્થૂળ હોય કે ક્રશ હોય, સ્થૂળતા કૃષ્ણતા ભય કલય ઈચ્છા ભય ક્રોધ જન્મ મરણ આ બધું આ પ્રપંચમાં ભાષિત થતું વસ્તુ છે, એ મારો પ્રપંચ સર્વથા નિવૃત્ત થયો છે. તમે પણ તમારા આત્મ સ્વરૂપમાં જાગીને આ પ્રપંચની નિવૃત્ત કરીને મિથ્યા રાજવીપણાના અભિમાનથી નિવૃત્ત થઈ જાઓ રાજન. એક બાજુ તો તમે એવો ભ્રમ સેવો છો, હું રાજા છું અને આ બાજુ મારી પ્રજા છે, અને એક બાજુ તમે આ જીવોને કહાર તરીકે જોડીને એમના ભાગનું સુખ પણ ભોગવી રહ્યા છો. આ તમારો બે બાજુનો વ્યવહાર છે રાજન. તમારા બુદ્ધિના ભ્રમને નિવૃત્ત, ભ્રમણાને નિવૃત્ત કરીને જોઈ લો, અહીંયા એક અખંડમાં બે પણાની વ્યવસ્થા જ નથી. જડભરત વાચ, પાંચમો સ્કંદ. જ્ઞાનમ, ટોચ ઉપર આવી ગયો પાંચમો સ્કંદમાં, આ શ્લોક ઉપર પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે. આ શ્લોક ઉપર આખી કથા થાય એવી છે, જો એવા શ્રોતા હોય તો. જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થમેકમ
अनंतरम बहिर्ब्रह्म सत्यम प्रत्यक् प्रशांतम भगवद शब्द संज्ञा यद्वासुदेव कवियो वदंती। हे रघुगण राजा, ज्ञानम विशुद्धम परमार्थमेकम, जे ज्ञान तत्वना पाछड़ कोई ज्ञाता नथी अने ज्ञान तत्वना आगळ ज्ञेय नथी, आगळ जाणवानो विषय नथी अने पाछड़ कोई जाणनारो नथी, अने जे जाण छे एज परमार्थ तह तत्व छे। अनंतरम बहिर ब्रह्म सत्यम, एज सत्य ब्रह्म तरीके ओळखाय छे। प्रत्यक प्रत्येक अंतःकरण में प्रत्येक आत्मा अनुरूपे अनुभवातु आ तत्व यद वासुदेव कवियो वदंती, अने ब्रह्मनिष्ठ कवियो तेने वासुदेव कृष्ण स्वरूपे वर्णवे छे। एज तत्व वास्तव में छे, એના સિવાય જે છે એ બધોય ભાસ છે એવા પોતાના આત્મજ્ઞાનની સ્થિતિમાં રહો રાજન। હે રાજન, તમે રાજવીપણાનું અભિમાન કરો છો, આ સિંધ દેશ સૌવીર દેશ તો આવડું રાષ્ટ્ર છે। પૂર્વે અહમ ભરત નામો રાજા, હું ભરત નામનો રાજા હતો અજનાબ ખંડનો, અને મારે પણ ચિત્તવૃત્તિના આભાસની સત્યતા રહી જતા હરણના બચ્ચામાં વાસના રહી જતા હરણનું બચ્ચું થઈને જન્મ્યો છું, અને જડ ભરત થઈને તમારી સામે દેખાઈ રહ્યો છું। જ્યાં સુધી આ શુદ્ધ જ્ઞાન સત્તામાં આભાસનો સ્વીકાર થશે ત્યાં સુધી જન્મ મરણ થયા કરે છે રાજન। તો ગુરુદેવ, આત્મજ્ઞાન કેવી રીતે થાય મને કહો, આત્મજ્ઞાન કેવી રીતે થાય? રઘુગણ રાજા પૂછે છે મારે। શંકરભાઈ જડભરત જવાબ આપે છે, લ્યો સાંભળો નંદુબા કેવી રીતે થાય, સાંભળો ભાઈ કેવી રીતે થાય, બહુ મારો ગમતો શ્લોક છે, નાનો હતો ત્યારથી। બ્રાહ્મણ ચુહુ રહુ ગણે તપસાનયાતિ નચે જયાનૈવ પણાદ ગૃહાદ્વા ન છંદસાનૈવ જલાગ્નિ સૂર્યૈ વિના મહત્પાદ રજ્જોભિષેકમ। હે રઘુગણ રાજા, નથી તો આત્મજ્ઞાન ગતું, રહુ ગણે યત તપસાન યાતિ, બહુ તપ કરવાથી નથી તો બહુ તપના અનુષ્ઠાન કરવાથી થતું। ગુરુદેવ, રહુ ગણે યત તપસાન યાતિ નચેજ્યા, બહુ મોટા યજ્ઞો કરવાથી, યજ્ઞોના અનુષ્ઠાન કરવાથી, વાવ કુવા ને તળાવો ખોદાવાથી, નહીં પરણા ગૃહાદ્વા, આવા બધા લોકમંગલના કાર્યો કરવાથી કે બહુ બધા યજ્ઞોના અનુષ્ઠાન કરવાથી પણ થતું। ગુરુદેવ, ન છંદસા, નહીં બહુ વેદ અને વેદાંતનું અધ્યયન કરવાથી થતું, ન જલાગ્નિ, નહીં ન છંદસા, નહીં જલાગ્નિ સૂર્ય, જલ અગ્નિ અને સૂર્ય આદિની કોઈ પણ દેવતાની ઉપાસના કરવાથી આત્મજ્ઞાન થતું। તો ગુરુદેવ, કેવી રીતે આત્મજ્ઞાન થાય છે? ભાગવતનો અકાટ્ય ટુકડો છે, બહુ ગમે। વિના મહત્પાદ રજ્જોભિષેકમ, જ્યાં સુધી કોઈ ભગવાનને પ્રાપ્ત થયેલા મહાપુરુષના ચરણની રજના અધિકારી થવાતું નથી, એના ચરણોની રજમાં સ્નાન કરવાને મળતું નથી, એના એની સાથે સંગ થતો નથી, એની મહત સેવા મળતી નથી, એ મહત પુરુષની જ્યાં સુધી કૃપા થતી નથી, વિના મહત્પાદ રજ્જોભિષેકમ, એ સદગુરુની કૃપા વગર, હે રઘુગણ રાજા, કદી પણ કોઈના હૃદયમાં આત્મજ્ઞાન થતું નથી અથવા ટકતું નથી, ક્યારે કોઈ એવા વિના મહત્પાદ રજોભિષેકમ એવા ગુરુ હોય છે બા, એવા મહત્પુરુષ આખા તો ના સમજણ પડે બા, આપણને જીવીએ ને તો પગ પકડી જાય તોય ઘણું,
પગે ના પકડાય આપણાથી, પગે ચોટેલી રજ પકડાઈ જાય ને, વિના મહત્પા રજો અભિષેકમ, ખાલી આખા પગે ના પકડાય બા આપણને. તો કીડી જતી હોય ને રસ્તામાં, હાથી આવે તો કેટલું જોઈ શકે કીડીને, ખબર ના પડે હાથી આવે તો, એને તો એમ લાગે દિવાલ છે, એટલું જ જોઈ શકે જેટલી એની ચેતના વિકસી હોય. આપણે પણ સદગુરુને એટલા જ પ્રમાણી શકીએ જેટલા આપણે વિકસ્યા હોઈએ, બાકી પૂરું માપ ન લઈ શકીએ. આપણે તો રજ આટલી જડી જાય. તો જ્યારે વશિષ્ઠજી ભગવાન રામ ગુરુદેવ વશિષ્ઠજી જ્યારે દશરથ રાજાના ઘેર આવ્યા, રામ પરણીને આવ્યા, ત્યારે શું બોલ્યા છે દશરથ રાજા? જે ગુરુ પદ રજ રેનુ શિર ધરહી, તેજનુ સકલ વિભવ વશ કર. એક તો દીકરો હતો નહીં, પણ એમની કૃપાથી ચાર દીકરા થયા, રામ જેવા દીકરા થયા, સીતાજી પરણીને આયા. ચારે બાજુ લીલીવાડી થઈ અને ગુરુદેવ આયા એ વખતે દશરથ કહી રહ્યા છે રામાયણમાં, જે ગુરુ ચરણ રેનુ શિર ધરહી. હે ગુરુદેવ, જે તમારા જે ગુરુદેવના ચરણની રજ માથે કરે છે, તે જ અનુ સકલ વિભવ વશ કરી, એને બધા ઐશ્વર્યો, તમામ ઐશ્વર્યો, વૈભવો, સિદ્ધિઓ બધું વશ થઈ જાય છે, બધું મળી જાય છે. અને અનુભવ મારો બીજાનો નથી, દશરથ રાજા કહે છે, પારકો અનુભવ નથી આ મને. મોહી સમય અનુભય ઉન દૂજે, સકલ પાય રજ પાવની પૂજે. આ તમારા ચરણોના રજની હું પૂજન કરતા કરતા મને બધું મળી ગયું છે. જડી જાય બા કોઈ એવા સદગુરુની, વિના મહત્પાદ રજ્જો અભિષેકમ. તુલસીદાસજી જ્યારે રામાયણ લખવા બેઠા છે ત્યારે શરૂઆતમાં જ કહે છે કે ગુરુ ચરણનું અંજન આજ્યું છે. કલાવતી કરે, બંધવ ગુરુ પદ પદુમ પરા, સુરુચિ સુવાસ સરસ અનુરાગ. મારા ગુરુના ચરણના રજની વંદના કરું છું, જેની વંદના જેના સ્પર્શ માત્રથી સુરુચિ મારી ભગવાનમાં સુરુચિ થઈ છે, સુવાસ મારી વાસનાઓ મટી છે અને ભગવાનના ક્ષેત્રમાં પ્રવેશ્યો છું. સુરુચિ સુવાસ સરસ, ભગવાનનો રસ મારા ચાખવામાં આવ્યો છે અને મારા હૃદયમાં ભગવાન પ્રત્યેનો અનુરાગ પ્રગટ્યો છે. અમીય મુરી મય ચૂકન ચારુ, અમીય મુરી મય ચૂરન ચારુ, સમન સકલ ભવ રુજ પરિવાર, સમન સકલ ભવ રુજ પરિવાર, એહી કરી વિમલ વિવેક વિલોચન, એહી કરી વિમલ વિવેક વિલોચન, બરન રામ ચરિત ભવ મોચન, ચરિત
તેહી કરી વિમલ વિવેક વિલોચન. એ ચરણ રજનું અંજન આજીને મારી દ્રષ્ટિને પવિત્ર કરીને આ રામચરિત લખવા બેઠો છું એમ કે છે. સદગુરુના એ કૃપા થશે બા તો બધું એ સૂજી આવશે, સૂજી આવશે. આ બધા શાસ્ત્રો સૂજી આવશે, સૂજી આવશે અંદરથી. શાસ્ત્રો તો વાંચશો એનો અર્થ કરશો, પણ રહસ્યો તો બે શ્લોકના વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં લખેલા છે એ નહીં દેખાય બા. આના શ્લોક વંચાશે પણ રહસ્યો તો નવલસિંહભાઈ બે શ્લોકના વચ્ચે જે ખાલી જગ્યા છે ને એમાં પડ્યા છે રહસ્ય. એ રહસ્ય નહીં સમજાય જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય. કોઈ કોઈ એવા શિષ્યો હોય છે આખા ગુરુને પી જાય છે. તેહી કરી વિમલ વિવેક વિલોચન, ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિનુ ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. હે રઘુગણ રાજા, આત્મજ્ઞાન ખતું તપ દ્વારા, યજ્ઞોના અનુષ્ઠાન દ્વારા, લોકમંગલના કાર્યો દ્વારા, ના વેદ વેદાંત અને પુસ્તકોના અભ્યાસ દ્વારા નથી તો આત્મજ્ઞાન થતું. રાજન સાંભળ, જલ અગ્નિ કે સૂર્ય જેવા કોઈ દેવતાઓની ઉપાસના દ્વારા આત્મજ્ઞાન તો થાય છે કોઈ એવા મહત્પુરુષની કૃપાથી. કરન ધાર સદ ગુરુ દ્રઢ નાવા, કરન ધાર સદ ગુરુ દ્રઢ નાવા, દુર્લભ સાજ સુગમ કરી પાવા, દુર્લભ સાજ સુગમ કરી પાવા. અને હે જન્મે હે પરીક્ષિત રાજા, પંચમ સ્કંદના અંતે નરકોનું વર્ણન કર્યું છે, 28 પ્રકારના નરક છે પંચમ સ્કંદના અંતે. એના ઉપર પણ એક આખી કથા થાય એવી છે. અને પંચમ સ્કંદની પૂર્ણાહુતિ કરી 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. છઠ્ઠમ સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત પ્રશ્ન પૂછે છે સુખદેવજીને કે મહામુનિ ભગવાન, જે નરકોનું વર્ણન કર્યું છે એ નરકો એ પાપના તાપથી બચવા માટે એવો કયો ઉપાય છે તે મને કહો. અને એના જવાબમાં હે રાજન હે રાજર્ષિ પરીક્ષિત, એક એવું સાધન ઋષિઓએ નક્કી કરી રાખ્યું છે હું તને કહું, અને એ ભગવાન નામનું ઉચ્ચારણ છે. જેમ હે પરીક્ષિત રાજા, કોઈ ઘાસ હોય તે ઉનાળામાં તપ્યું હોય અને ચોમાસામાં પલળ્યું હોય અને બીજા ઉનાળામાં ફરી પાછું તપ્યું હોય, તેવા ઘાસ ઉપર અગ્નિનો એક તણખો પડતા બધુંય બળીને ભસ્મ થઈ જાય છે. એમ ગમે તેવો પાપી વ્યક્તિ પણ એક વખતે જાસુ નામ જપહી એક બારા, ભગવાનના નામનો એક વખત જપ ઉચ્ચાર કરે છે એ બધાય પાપ અને તાપથી મુક્ત થઈ જાય છે. આ સમજવા માટે હું તને એક દ્રષ્ટાંત ઉદાહરણ પૂર્વે થયેલો ઇતિહાસ કહી રહ્યો છું. સાંભળ રાજન, એક કાન્યકુબજ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તેનું નામ અજામિલ હતું અને તેની પત્ની ઘણી સુશીલ હતી. અને અજામિલ પણ બ્રાહ્મણના નવીય ગુણ ધરાવતો, સંતોષી સ્વભાવનો, કર્મકાંડી, કર્મકાંડ કરીને પોતાનું જીવન વિતાવતો. પતિ પત્નીમાં ઘણો રાગ હતો અને પત્ની પણ ઘણી પતિવ્રતા હતી. બંને જણાનો એવો પ્રેમમય દાંપત્ય જીવન ચાલ્યા કરતું હતું હે પરીક્ષિત રાજા. પણ એક વખતે પોતાના ઘર માટે સામાન લેવા માટે અજામિલ બીજા નગરમાં ગયો છે અને સામાન લઈને રસ્તામાં આવતો હતો. એ વખતે એણે એક જંગલમાં એક વેશ
એક સ્વેચ્છાચારી વેશ્યા કુલટા સ્ત્રીને, એક બજારની સ્ત્રીને, એક પુરુષ સાથે કોઈ એવા વ્યભિચાર કર્મમાં પ્રવૃત્ત જોયું અને થોડી વાર માટે તે અજામિલ ત્યાં ઊભો રહી ગયો છે, ચિત્ત અંકિત થઈ ગયું હૃદયમાં અને ઘેર આવ્યો છે. આજે રાત્રે ઊંઘ આવતી નથી. એને મનમાં એમ થાય છે, હે પરીક્ષિત રાજા, કે હું જે આ બ્રાહ્મણીને પરણીને લાવ્યો છું ગોરાણીને, એના કરતા તો આ સ્ત્રી રતિ ક્રીડામાં કેટલી કુશળ છે, અને જે દ્રશ્ય તેણે જોયું છે એને લઈને ઘણું બધું ધન લઈને અડધી રાતે ઉઠ્યો છે અને તે વેશ્યાના દ્વારે પહોંચ્યો છે. એ વેશ્યાને પોતાના ઘરમાં લઈ આવ્યો અને પોતાની સુશીલ પત્નીને કાઢી મૂકી છે. અને આમ જોવા જઈએ ને તો ભાગવતની કથા તત્વાર્થ કથા છે. અજાનો અર્થ થાય અજા એટલે માયા, અને મિલ એટલે મળી ગયેલો, અજામિલ. આપણે જ છીએ તે અજામિલ. પોતે બ્રાહ્મણ છીએ એટલે બ્રહ્મ સ્વરૂપ જ છીએ, પણ આ શરીર જોડે એક થઈ ગયા છીએ. બા આ શરીર જ તે વેશ્યા છે, અને રોજ આની ફરિયાદો આપણે સાંભળવાની. એક દાડો કહેશે મારે આવું કપડું નથી, લાવી આપશો, એટલે બીજે દાડ કહેશે મારે આવી થાળી નથી, ત્રીજે દાડ કહેશે મારે આવી ટોપી નથી. આવું કે આરીએ આ બકરી, આ આરીએ જ વેશ્યા છે બા. ક્યારે કોઈ દિવસ આ ફરિયાદ વગરની ના હોય આ શરીરમાં. આજે પૂછો ને તો પગે દુખતું હોય, કાલે પૂછો તો શરદી થઈ હોય, પરમ દિવસે પૂછો તો તાવ આવ્યો હોય, ચોથે દાડે પૂછો તો કંઈક ના કંઈક આને થાય, આ ફરિયાદ કરે. અને જ્યારથી અજામિલના ઘરમાં આવી, પેલી તો સુશીલ સ્ત્રી હતી, પણ આ તો એવી છે રોજ નવું નવું માગે છે, મારા માટે 10 તોલાનો હાર લેતા આવો, પણ પરણ્યા પછી આ ફસાઈ ગયો છે, આનું પૂરું કરવામાં ને કરવામાં, એમ આ રોજ નવું નવું માગશે, મારે આવા રંગની ટોપી લઈ આપો. આમ કહેશે, આવું કહેશે, રોજ નવું નવું માગે. આરી અજામિલ એટલે અજામિલ આ જીવ જ છે જે આની માગણીમાં પૂરો થઈ ગયો છે, પોતાના બ્રહ્મ સ્વભાવને ભૂલી ગયો, પોતાના બ્રાહ્મણત્વને ભૂલી ગયો, અને આ વેશ્યા જોડે એવો રમમાણ થયો, આંખો ઊંડી જતી રહી, ગાલ ઊંડા જતા રહ્યા, વૃદ્ધાવસ્થાને ઘેરી વળ્યો. અને આના સંયોગથી હે પરીક્ષિત રાજા, નાના મોટા 9 પુત્રો થયા અને 10મી વખત એની સ્ત્રી ગર્ભવતી બની છે. આ તો આપણી જ કથા છે. આ આર્ય વેશ્યા બીજી નહીં, ક્યારેક ના ક્યારેક બૂમો પાડશે, ક્યારેક કંઈક ના કંઈક તો ફરિયાદ કરે જ આ રહ્યો બા. તમને જ્યાં બેસો ત્યાં, સ્વર્ગમાં જાઓ ત્યાં તેને ખામી લાગે મારે આ નથી, અને અજામિલની દશા કરાવનારી છે. એક અર્થ બીજો પણ થાય છે આનો, અજાનો અર્થ થાય બકરી. હા, અજા એટલે બકરી છે, તો પોતે સિંહ બ્રહ્મ સ્વરૂપ છે, પણ દેહ ભાવમાં જીવ ભાવમાં બકરાપણાને પ્રાપ્ત થઈ ગયો છે, એટલે બોલે છે બે 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 મે 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 મે. આર્યો જ અજામિલ છે બા, એકમાં બે ભાડે છે. અને આ અજામિલની કથા છે. અને એક વાત આમાં એ પણ જોવા જેવી છે, આમ તો બ્રાહ્મણ હતો, બ્રહ્મ સ્વરૂપ હતો, પણ દ્રશ્ય એને જોયું અને એ દ્રશ્ય એના ચિત્ત ઉપર ગતિ કરી ગયું છે. હું નાનો હતો ત્યારે મેં ડોંગરે બાપાને સાંભળ્યા હતા. ડોંગરે બાપા એવું કહેતા હતા, આ એમનો શબ્દ છે, હું તમને પ્રસાદના રૂપમાં આપું. એ એવું કહેતા કે સંસાર આંખથી અને કાનથી પ્રવેશે છે, બીજે ક્યાંયથી નહીં, આંખથી પ્રવેશે છે. જેટલી આંખ બચાવતા આવડી જશે એટલી તમે ભક્તિ કરી શકશો, આ બાપાના વચનો છે ડોંગરે મહારાજના, અને જેટલો જેના કાન બચાવતા આવડી જશે એ ભક્તિ કરી શકશે. પણ આંખ એક જ દ્રશ્ય આને જોયું છે, અને આપણે કેટલા દ્રશ્યો દિવસ દરમિયાન જોતા હોઈએ છીએ. ચિત્તમાં છપાશે પ્રશાંત મૂર્તિ આરવીએ, અને છપાશે તો હજુ તો હજારો જન્મ, હજારો નહીં કરોડો જન્મ ઉગ્યા જ કરશે આરીએ વાંચના, તો ઉગ્યા કરશે. તો કે શું કરવું, તો કે આંખ બચાયેલી રાખવી. આ કુલટા સ્ત્રીને એ રતિ ક્રીડામાં જોઈ ગયો છે ને એને એમ થયું કે મારી પત્ની આવી નથી,
અને મોટે ભાગે આપણે બધાએ એ આંખને સાચવી જોઈ છે જેને ભગવાનની ભક્તિ કરવી છે, નહીં તો મેળવેલું બ્રાહ્મણત્વ બ્રહ્મ જ્ઞાન પણ પાછું વેરી જશે. અને અજામિલની તો આવી દશા થઈ છે, હે પરીક્ષિત, હવે નવમી વખત નહીં દસમી વખત એની સ્ત્રી ગર્ભવતી છે. એક વખતે આ થાકેલો હારેલો માંદો થઈ ગયો, ઉંમર લાયક ગરડા જેવો થઈ ગયો છે વહેલો. હા, અને બજારમાંથી વસ્તુ લેવા ગયો છે એ વખતે અજામિલના ઘરે બહુ બધા સંતો ત્યાંથી નીકળ્યા છે અને એની પત્ની બધાને જમવા બોલાયા છે અને સંતોની પંગત પાડી હે જન્મે છે, બધાને જમાડતી હતી એની પત્ની. અને અજામિલ આવ્યો છે, પછી આવ્યો એટલે બધાને રૂપિયો રૂપિયો દક્ષિણા પણ દેવા ગયો છે. બધા સંતોએ ના પાડી છે, અમે કોઈ પૈસાના ભૂખ્યા દક્ષિણા લેનારા સંતો નથી, પણ સાંભળ અજામિલ, અમે તારા ઘેર જમ્યા છીએ તો તારે અમારી પાસે એક કોઈ વ્રત અમારી પાસે લેવું જોઈશે. કે ના ભગવાન, હું એવું કોઈ વ્રત લઈ નહીં શકું, હું આ સંસારના વડમવડમાં ફસાઈ ગયેલો માણસ છું, તો સાંભળ, કોઈ વ્રત ના લઈ શકું તો આ તારા તારી પત્નીના ગર્ભમાં જે બાળક છે દસમું, એનું નામ તું નારાયણ રાખજે, આટલું અમારું માનજે. અને સંતોનું માન્યો છે, દીકરાનું નામ નારાયણ પાડ્યું છે અને દસમા ગર્ભે એ નારાયણ નારાયણ નામ પાડ્યું. એમાં નવ પુત્રોમાં સૌથી વધારે સ્નેહ અજામિલને નારાયણ ઉપર હતો, જેમ બધાને પોતાનો નાનો દીકરો ગમે એવો નિયમ, કારણ કે પેલા મોટા તો જુદા જતા રહ્યા હોય, આમ પેલો નાનો ખાલી બાબા હમણાં કરતો હોય એટલે આપણને એમ લાગે કે આ બધા કરતા જુદો છે, એમ લાગે ખાલી થોડા તારા કે આર્યો મને રાખશે એવું લાગે ખાલી, બા જ્યાં સુધી પરણ્યો ના હોય ત્યાં સુધી, પણ નાના પ્રત્યે આપણને એવું લાગે આવો સ્નેહ, તો આવો સ્નેહ અને નાના પ્રત્યે હતો. બેઠતા નારાયણ, ઉઠતા નારાયણ, નારાયણ લાય નારાયણ લાય, નારાયણ લઈ જા નારાયણ લાય, આમ દિવસમાં હજારો વખત નારાયણનું નામ લેતો. અને એક વખતે અજામિલ મરવા પડ્યો છે અને છેલ્લા શ્વાસ કાઢી રહ્યો છે અને તે જ વખતે યમરાજ અને યમના પાર્ષદો આવ્યા છે અને દોરડાથી બાંધીને આને ખેંચી રહ્યા છે અને વખતે બોલ્યો છે નારાયણ. અને અંત સમયે જ્યાં નારાયણનું નામ બોલ્યો છે, ભગવાનના પાર્ષદો પણ આવ્યા છે અને ઉભારો આ પ્રાણી ઉપર અમારો અધિકાર છે. અને યમના પાર્ષદો કહે છે તમારો અધિકાર ક્યાંથી, તમે કોણ છો, અમે ઓળખતા નથી, અમે યમના પાર્ષદો છીએ. અને અજામિલ સાંભળી રહ્યો છે, અરે જેના સંકલ્પ માત્રથી આવા અનેક બ્રહ્માંડો ઊભા થઈ જાય છે અને તમારા યમરાજ જેવા તો કેટલાય અધિકારીઓ તેમના આજ્ઞા અને શાસનમાં વર્તી રહ્યા છે અને માયા સ્વયં જેની અનુચરી છે તેવા નારાયણના અમે પાર્ષદો છીએ. અને આને નારાયણનો મહિમા આ બંને જણાના સંવાદમાં સાંભળ્યો અને ગત પૂર્વાશ્રમનો એ નારાયણની ભક્તિ યાદ આવી ગઈ છે અને મહિમા સાંભળતા છેલ્લી ઘડી નારાયણના સ્વરૂપમાં તન્મય થયો છે. આ નારાયણનું નામ બોલ્યો છે પણ કે એ તો એના પુત્રનું નામ છે, ભલે પુત્ર ભાવથી બોલ્યો છે, ગંગાને કોઈ મહિમાથી મહિમા થકી જાણતો હોય કે ન જાણતો હોય, પણ ડૂબકી મારનારને જેમ ગંગા ઠંડક આપે જ છે એ જ રીતે નારાયણના મહિમાનું જ્ઞાન ન હોવા છતાં પણ નારાયણ નામ બોલે છે તેને ફળ મળ્યા વગર રહેતું નથી. માટે કરીને સાંભળો હે યમરાજના પાર્ષદો, ઉઠતા બેસતા લપસતા બગાસું ખાતા ગાફેલમાં કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે અને તે નામના ઉચ્ચારણ વડે તેના પાપ નષ્ટ થાય છે અને આ તો અંતિમ ક્ષણે ભગવાનનું નામ બોલ્યો છે માટે આ પ્રાણી ઉપર અમારો જ અધિકાર છે. અને હે પરીક્ષિત રાજા, નારાયણમાં અંતિમ સમયે પાર્ષદો અને યમના દૂત વચ્ચેનો સંવાદ સાંભળીને છેલ્લી ઘડીએ નારાયણમાં તન્મય થયેલો જે નારાયણના ધામમાં પહોંચ્યો છે એવા ભગવાનના નામનો ઉચ્ચારણનો મહિમા છે. હે પરીક્ષિત રાજા, કોઈ ભાવથી કુભાવથી અનકથી કે આળસથી, ભાવ કુભાવ અનગ આલસ, ભાવ કુભાવ અનગ આલસ, ઘણા કહેશે તો ભાઈ છેલ્લી ઘડી લઈ લઈશ, છેલ્લી ઘડી આવે નહીં, જુઓ છેલ્લી ઘડી, એક માજી મરી ગયા ને
તે મડદુ બાંધવા વાળો જે વક્કલ હતો ને ગામમાં, એ હાજર નહીં એ વખતે, બધો ચોટીલા ચાલતો ગયો. ગામમાં 5-7 જણ હોય એને જ મડદુ બાંધતા ફાવતું હોય, પણ વક્કલ હોય આ કોઈ વિભાગ પાડેલા જ હોય. કે સત્યનારાયણની કથામાં શીરો કોને વેચવો, તો 2-3 જણ જ હોય, બધાને ના આવડે પાછો શીરો વેચતા. હા, એવા હોય બધાને થોડો થોડો આપીને વધારે આપવો ગરદડીને, એ આવડતું હોય. અને એની ગેરથી દેખાય ને તો વાટકો ભરીને આપી દે, આમ રૂમાલ ટક થઈ જાય. આવા હોય અમારી નાનપણમાં મેં જોયેલું છે. મને એમ થાય કે આ ડોહાને જ કેમ ઊભો કરતા હશે, પણ એને જ આવડે, ગરદણીને આટલો વધારી આલે. અને અમારા જેવા જાય ત્યાં, અને ફરી જઈએ તો ઓળખી જાય, ફેર આવ્યો, આટલી તો બુદ્ધિ હોય. મારા જેવા તો પાછળ પાછળ ફરે, પછી એની ઘેરથી આવે ને એ વખતે વાટકો આમ થઈ ને આમ થઈ ને આમ થઈ આમ બગલમાંથી લઈ અને ઉપર રૂમાલ ઢાંકીને, તો શીરો વેચનારો વક્કલ હોય, એમ મડદુ બાંધનારો વક્કલ હોય. તે વક્કલ આખો હાજર નહીં, પણ માજી મરી ગયા થાય શું, કઈ 3 દાળ તો મડદું રખાય નહીં. નવા નિશાળિયા બોલાયા, બધા આયા મારા તમારા જેવા, તે પેલી મૂંજની દોરીથી બાંધવાનું હોય બાપ. એમાં છાતી ઉપર જે નાળિયેર હોય, એ છાતી ઉપર જે નાળિયેર હોય એને આમ ગોળ આંટી મારી, અને પછી મૂંજની દોરી ગળા ઉપર આવે, એખતે આમ તાણીને બાંધવું પડે, આ ગળું ખેંચીને, બધાને ના આવડે. અને નવા હતા ને નવા, તે આ ડોકું બાંધવા ગયા પણ આમ પોચું બંધાઈ ગયું ઢીલું માજીનું. પછી છોકરા તો બધા દોણી લીધી હાથમાં, મારા બારે કરીને ઉપડ્યા. અને જેવા પહોંચ્યા ગામમાં ત્યારે તો બધા ડોશીઓ, જે એમની બહેનપણીઓ હતી મહિલા મંડળની, એ બધી ધાબા ઉપર ચડી જોવા. બધા છોકરા આગળ બોલે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ત્યારે પેલું ડોકું પોચું બંધાઈ ગયું હતું ને, તે આમ આમ કે, ના બોલશો ના બોલશો ના બોલશો. આખી છેલ્લી ઘડી આવે એવું છે, આખી જિંદગી લોકોના પણજા ગાયામાં કાઢ્યા હોય, મરસિયા ગાયા હોય, છેલ્લી ઘડી રામ આવશે. ના ભાઈ ના, પણ તોય ભગવાનના નામનો તો મહિમા છે, આઈ જાય તો. બાયકુ બાય અનગ આલસ હું, બાયકુ બાય અનગ આલસ હું, નામ જપત મંગલ દિસિ દસ હું, નામ જપત મંગલ દિસિ દસ હું. કોણ કોણ તર્યા છે નામ લઈને બાપ, અપ તુ અજાવ મિલ ગજ ગનિકાઉ, અપ તુ અજાવ મિલ ગજ ગનિકાઉ, મુકુત ભયે હરિ નામ પ્રભાઉ, મુકુત ભયે હરિ નામ પ્રભાઉ. અને આ નામ જપ એવું સાધન છે બા, કાંઈ ના જાણતા હોય ને એ ભગવાનનું નામ લેતા હોય ભાઈ, જોજો કાંઈ ના જાણતા, બધું જાણીને બેસી ગયા હોય એવા સાક્ષાત્કારી મહાપુરુષો પણ ભગવાનનું નામ લેતા. આ બે છેડા છે, ઓળખવા કાઠા છે. કે બધું જાણીને બેઠી ગયા હોય એને છેલ્લે આ વધે બાબત, રામ રામ વધેલો આખો આ દરિયો દોરી જશો તાર છેલ્લે આ વધશે, રામ રામ. તો પહેલેથી જ જાલોણતા, પહેલેથી પકડવાનું આપણે પ્રશાંત બાબુ, આ બધો આખો દરિયો દોડશો તો. એ રઘુપતિ નામ ઉદારા, તુલસીદાસજીને કોઈ પૂછ્યું આ તમારા રામાયણમાં શું છે, બોલે એ મહ રઘુપતિ નામ ઉદારા, આમાં મારા રામનું નામ છે, એવો ભગવાનનું નામ છે. અને કોઈ આપણને આવડી જાય તો આ મોટામાં મોટી દવા, મોટામાં મોટી દવા કહીએ છીએ બહુ રોગની. હરિના નામનું ઔષધ લેજો રે,
ભાવ મફતમાં વેચાય છે ભાઈ. ભવ રોગ ભારે અને ગુરુના વચને કાયમ રે જોરે. ભવ રોગ ભારે બા, પણ દવાની સાથે વૈદ જોઈ છે. સદગુરુને વૈધ કરી તો ચરી જોઈ છે. સંયમ નિયમ લેજો ચરી. રીત છે આ એક જ ખરી રે. ભવ રોગ ભારે પણ સવારે ઉઠો એ બાબા દવા લેજો. એ હરિના નામની હરડે કરજો. હરડે કરો ને આંતરડા સાફ થઈ જાય બા. અને હરિના નામની ઉઠે એવા હરડે ખાય ભગવાનના ભક્તો. હરિના નામની હરડે કરજો. સૂઠ સારંગ ધર રોજ વાપરજો. મારા ગોવિંદ નામની ગોળી લેજો રે. ભવ રોગ ભારે અને ઉઠો એ બાબા. કૃષ્ણ નામનું કરિયા તું લેજો. ત્રિકમ ત્રિફળા કૃષ્ણ નામનું કરિયા તું લેજો. નરણા કોઠે નામ જ લેજો. અને ત્રિકમ ત્રિફળા કાયમ રાખજો રે. ભવ રોગ ભારે તો જમ કદી ના ઘેરે આવે. જેને આ ઔષધ ભાવે. આનંદ મૂર્તિ સાર સમજાવે રે. ભવ રોગ ભારે એવું ભગવાનનું નામ છે. નામ સંકીર્તન યસ્ય એટલે લીધે જવાનું બા. તો કે આપણને તો સ્વાદ આવતો નથી ને. ઘણાને શરીરમાં પિત્તનો રોગ થાય અને પિત્ત વધી જાય ને પછી ડૉક્ટરને પિત્તનો તાવ આવ્યો હોય. તાવ પછી ડૉક્ટર શું કેમ જીભ કાઢો. જીભ પરથી ખબર પડે પિત્ત વધ્યું છે, બીજું કંઈ નહીં. પછી આટલી સાકર આપે, લ્યો પૈસા ના લે હો બા, ઘેર મોકલી દે, મોઢામાં રાખજો સાકર. પછી પેલો કહે કે બાપજી એના વૈદ્યને કહે કે ડૉક્ટર સાહેબ આ મને ગળ્યું કશું ગળ્યું લાગતું નથી એટલે તો હું દવા લેવા આવ્યો છું. તો કે ભાઈ શરીરમાં પિત્ત વધ્યું છે ને એટલા માટે આવું થયું છે. આ સાકર મોઢામાં રાખજો. પણ કે ક્યાં સુધી રાખશું કે જ્યાં સુધી સાકર વડે પિત્ત કપાઈ જશે ને બા અને પછી સાકરનો સ્વાદ આવવા લાગે ને ત્યાં સુધી મોઢામાં રાખજો 10 દાડા. હા, એમ અનંત જન્મોના પાપનું પિત્ત ભેગું થયું હોય ને એટલે રામ શબ્દ બોલીએ ને તો સ્વાદ ના આવે. પણ પછી જો પિત્ત જતું રહેશે ને બા તો 2000ની નોટો ગણો તો કેવો રોમાંચ થાય છે. એવો નામે નામે રોમાંચ થવા લાગશે. હરિના નામ માઓ ગાંડા ને ગેલા. હરિના નામ માઓ આજની કથાને પૂર્ણાહુતિ.